ડેડીની ચંદન ઉગશે. આટ પ્રમાણે મજાક કરી દીધી. જે રીતે મારી મેડિકલ કોલેજમાં મજાક કરીતી એ પ્રમાણે અહીંયાની અંદર પણ મજાક કરીતી. થઈ શકે આવું. મારા ક્ષેત્રની અંદર વાવ્યા. મેં જાતે અનેક લોકોએ ઉશેર્યા અનેક જગ્યાએ વ્યવસ્થા થઈ અને એ ઉપરથી હું કહી શકું છું કે બનાસની ધરતી ઉપર ચંદન થઈ શકે અને એક ચંદનનો ઝાડ આજે ભાવેલો ત્રીસ પાંત્રીસ રૂપિયાનો છોડ એ માત્ર પંદર વર્ષની અંદર વીસ વર્ષની અંદર બે લાખ કરતાં વધારેની આવક આપતો થઈ શકે બે લાખ રૂપિયા અને ખેતરના શેઢા ઉપર જ્યાં લીમડો કે બાકી એમને છે એ શેઢા ઉપર જો ચંદનના ઝાડ વાઈ દઈએ નાનામાં નાના ખેડૂત પણ સો ઝાડ તો વાઈ શકે સો છોડ એને લઈ જઈને વાવવાની વ્યવસ્થા કરે એને ઉછેરવાની વ્યવસ્થા કરે એની પદ્ધતિ છે એની બાજુમાં પેલી તુવર કે એવું કંઈક ચરુ વાવવું પડે એ ડાયરેક્ટ અંદરથી નથી ખોરાક લઈ શકતો મૂળમાંથી બીજા છોડની અંદરથી લઈને પરોપજીવી છે ઓછામાં ખાલી છ વન હંડ્રેડ એકસો જેટલા ઝાડ જો આપણે ખાલી વાવી દઈએ અને એનું ઉછેરીએ તો પણ દસ પંદર વર્ષ પછી આપણો દીકરો કે દીકરી જે આજે જન્મ્યા હોય એના લગ્ન કરવાના થાય એ દરમિયાન બે કરોડ રૂપિયા શાંતિથી એમાંથી આપણે લઈ શકીએ અને ભણવા માટે કે એને ધંધો કરવો હોય તો એની વ્યવસ્થા કરી શકાય હું આજે આ વાત કરું છું તમે પંદર વર્ષમાં તમે જોજો આનું પરિણામ બધા લોકો આ કામને આગળ વધારે આમાં વિશેષ કંઈ નહીં કોને હજાર વાવવા હોય તો એને દસ કરોડ જોવે છે તો એ વધારે કરે એને વીસ કરોડ જોવે છે તો વધારે વાવી શકે જેનું મોટું ખેતર હોય જમીન હોય પણ કમસે કમ સો ઝાડ વાવવાનું કામ બનાસવાસી કરે તો તમામ બનાસવાસી માત્ર પંદર વર્ષ પછી કરોડપતિ બની શકે ઓછામાં નાનું હોય તો પણ થઈ શકે આમાં વધારાનું કંઈ કરવાનું નથી તમે ખેતીનો ધંધો કરો પશુપાલનનો કરો જે કરો પરંતુ બાળકો માટે કંઈક આપવું જવું શું આપણા દીકરા દીકરી માટે શું તો આ કામ કરો બધા ચંદનના ઝાડ વાવવાની વ્યવસ્થા કરાવડાવો એ ઝાડ અને એના એના છોડવા લાવવા માટે બનાસનેરી પૂરી મદદ કરશે એની અંદર તમને પૂરી મદદ કરશે પૂરી તાકાત લગાડવામાં આ એક કરવા જેવું મોટું કામ છે એટલે આજે જે આવ્યા છે પશુપાલક ભાઈઓ બહેનોને પણ બ બે ચંદનના છોડ આથી નીકળો ને ત્યારે તમને આપવાની વ્યવસ્થા કરવડાવી છે એક ચીકુનો કાંઈ આભાનો ઝાડ હશે અને બે બે ચંદનના ઝાડ આપીએ છીએ એને વાવજો એને ઉછેરજો અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ કામ કરજો આ અને એક વખત જો ઝાડ અહીંયા આપણે માત્ર પાંચ સાત વર્ષ કામ કરીએ ડ્રાઈવ લઈએ તો પછી તો એના બીજમાંથી જ આખા જંગલ થઈ શકે છે અને પહેલા નતા એટલા માટે વાવતા કે એના કાપવા ઉપરનો પ્રતિબંધ હતો એની ચોરીઓ થઈ જતી રાતના એને કોઈ કાપી જાય લઈ જાય એની તસ્કરી થતી પરંતુ આખું જંગલ જો બનાવી દઈએ આપણે આખા બધા લોકો કરે તો પછી ચોરીનો ભાવ પણ ઘણો બધો જતો રહે ચોરીને આટલા બધા ઝાડ વાઈ દે તો પછી કોણ પેલું કરે અને ટેકનોલોજી આવનારા સમયમાં આની વ્યવસ્થા કરશે ચોરીઓ થતી હોય તેની સામે ટેકનોલોજી વ્યવસ્થા કરશે અને ગવર્મેન્ટે મંજૂરી એના પંદર વર્ષ વીસ વર્ષ પછી પંદર વર્ષ કેવો સમય આપે છે દસ વર્ષથી વધારે ટાઈમ એમાં ચંદનના વૃક્ષને પોતે વાવેતર કર્યું હોય તો એને વેચવા માટે માલિકને મંજૂરી હવે આપે છે એવો કાયદામાં જોગવાઈ થઈ ગઈ છે કાયદામાં સુધારો થયો છે તો આનો લાભ લઈને આખું બનાસની ધરતી ઉપર ચંદનનું જંગલ બનાવવાનું કામ આપણે કરવું છે તમને બધાને લાગે છે કે કરવા જેવું કામ છે હોય તો આ ઊંચા કરો જ ખબર પડે નહીં તો હું તો જ કરું છું તો આ કામને આગળ લઈ જવું છે ને આભાર તમારા બધાનો હાથ ઊંચા કર્યા છે એમ માનું છું તમારી સંમતિ છે તો આ ઝાડ વાવીને બનાસને પંદર વર્ષ પછી યાદ કરજો તમે જે જીવતા હોય યાદ કરજો કે એક નાનકડી કરેલી શરૂઆત એ બનાસકાંઠા જિલ્લો એ ભારતનું સૌથી મોટું ચંદનનું જંગલ વન બની શકે જે માનવ સર્જિત વન હોય બની શકે છે માત્ર ખારું પાણી અંદર એટલી ખબર રાખીએ પોસિબલ છે આ શક્ય છે આપણે કરી શકીએ એક કામ આ કરવા જેવું તમને બધાને સોંપું છું આ પરિણામ જે બાકીના આવ્યા આપણને સ્ટ્રીટ બોલમાં એનો એક સ્લાઇડ હતી બીજું એક કામ બનાસે નવું કંઈક ઘટીને કરવું પડે એ કામ છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીનું જે તમને એમડી શ્રી એમણે વાત કરી ગાય ત્રીસ લાખ જેટલા ગાય ભેંસ આપણા બનાસકાંઠામાં છે ત્રીસ લાખ જેટલા હવે આનાથી વધારે ગાય ભેંસ રાખશું તો એના માટેનો ખોરાક અને પાણી નથી તો હવે નવા ગાય ભેંસ લાવવાની જગ્યાએ જે ગાય ભેંસ છે એ વધારે દૂધ આપતા થાય એ કરવું પડે